ઈસુનું રૂપ બદલાવો. એક દાડો ઈસુ પોતાના ત્રણ સેલાને હાથે લઈને ડુંગર ઉપર હોનવેણ જગ્યામાં પ્રાર્થના કરવા રૂજ્યો. વે ત્રણ સેલા પત્રસ, યાકૂબ અને યુહન્ના હતા. આ યુહનનો ઈસુને બપ્તિસ્મા આલવાવાળોને પણ બીજો હે. જ્યારે ઈસુ પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે એનું મોઢું સૂર્યને જોગ બભળવા માંડ્યું અને એના શિશ્ર ઈજવાળા જોગ ધોળધક થઈ ગયો, એવો ધોળો કે ધરતી પર કોઈ ધોળો નહીં કરી શકે. એને બાદ એલિયા અને મૂસો બાળવા જડ્યા, જે ઘણો વર્ષ પહેલ ઈયા માણસ ધરતી પર જીવીને જ્યાં હતા. એના હવે યરુશલેમમાં ઈસુનું જે મરણ થવાનું હતું એના બારામાં વાત કરી. જ્યારે એલિયા અને મૂસો ઈસુ સાથે વાતે કરી રહ્યા હતા ત્યારે પત્રસે ઈસુને કીધું, આપણે હરું આ સેવો તાજી વાત હે, એટલે હરું હમો તાણ મંડપ બનાવીએ, એક તારી હરું, એક એલિયા હરું અને એક મૂસા હરું. પણ પત્રસ ને જાણતો હતો કે વૈયા પોતે શું કરી રહ્યા હે. જ્યારે પત્રસ એમ કેસ રહ્યો હતો ત્યારે એક વાદળે આવીને એને ડાકી દીધા. વાદળામાં એમ વાણી આવી, આ મારો બેટો હે જેને હું પ્રેમ કરું હે અને એને ઈ પેર હું ઘણો ખુશ છે. તમો એનો સાંભળો તર તાણીએ સેલા એકદમ સમકી ગયા અને નિશે પડી ગયા. તર ઈસુએ એને અડીને કીધું, ગભરાવો નહીં, ઈ બાત હો. એને હવે પાછું બાળ્યું તે ખાલી ઈસુને છોડીને એને આજુબાજુ બીજું કુશ નહીં હતું. ફેર ઈસુ અને ત્રણ સેલા પાછા ડુંગરથી નિશે ઉતર્યા. તર ઈસુએ એને કીધું, આ જે કંઈ થયું હે એના બારામાં કે નહીં એ કંઈ નહીં કહેતા હોય, હું થોડોક દાડામાં મરી જઈ અને પાછો જીવતો થઈ જાય. એને બાદ આ વાત તમે બીજા મનખને કહી શકો હોય.